ચાર પ્રકારની લક્ષ્મી છે આપણે ત્યાં. પૈસો જે કહેવાય ને આપણે, આમ તો ઘણા નામ છે પણ ચાર નામ મને વધારે ગમે છે. પેલી મહાલક્ષ્મી છે, મહાલક્ષ્મી એટલે કમલાક્ષની છે, એ કમળ ઉપર બેઠી છે, મહાલક્ષ્મી કહેવાય. કરજો જગ્યા કરજો, ઈકો નીકળ્યો સ્વિશમાં, મજા આવે છે આમાં. તમારે થોડુંક હટવું પડશે, તમારે જ હટવું પડે એવું નહીં, અમારામાં એવું હોય. આ તો હવે અમારા મોટા મોટા તેજ ને બહ બહાટીઓ મજા આવે આવા ન કરે. હમણાં એક વડીલ કલાકાર અમારા વાત કરતા હતા, એ કે હાંઠિયા ગાડી ઉપર અમારો પ્રોગ્રામ હતો. હાંઠિયા ગાડીમાં સમજો ને બધા, ઊંટ ગાડી હોય ને ચાર પૈડાનું, હાંઠિયા ગાડી ઉપર એ કે તેજ રાખેલો ને પ્રોગ્રામ ચાલતો હતો, બરાબર પ્રોગ્રામ જામેલો ને બહ બહાટી બોલી તા હતો, બરાબર ત્રણ હાડા ત્રણ, સૌરાષ્ટ્રમાં તો પ્રોગ્રામ મોડા સુધી ચાલે, ત્રણ હાડા ત્રણ થયા ને તો હાંઠિયો દોરીને વૈશ્વ વૈશ હાલ્યો હવે કે એક જણો. તો અમને એમ થયું કે હાંઢિયો ઓલા કલાકાર કે અમારે વડીલે વાત કરી મને, એ કે મને એમ થયું મને આમ એવું કંઈ આળ પંપાળમાં દેખાય છે ખાંસી હાંઢિયો આવે છે એમ. તા તો એ કે આવી ગયો એ કે હું હાડા ત્રણ થયા તો જાયમાં છે, મારે ભરવા જવાનું છે. એ કે પાલો હાલો હાલો કરીને તો જોડ્યું, એ કે અમે તબલાને પેટી લઈને ઉતર્યા માંડે એમ, એ તો જોડીને ઉપડ્યા હાંઢિયા ગાડી વૈયા ગયા એ કે લઈને, પછી પ્રોગ્રામ પૂરો થયો. એટલે એમ ક્યારેક એવું થાય એટલે ઈકો નીકળી ગયો ને, બસ મને આ હાંઢિયો એટલે જ આવ્યો હતો, ઈકો વયો જાય એમ એટલી વારમાં. પેલી લક્ષ્મી છે એ મહાલક્ષ્મી છે, ચંડમુંડ ને ચપટીમાં ચોળવા માટે, ધમરાક્ષ ને ધમરોળવા માટે એકવાર ચામુંડાનું રૂપ ધારણ કરીને આવી અને ઘોર યુદ્ધના મેદાનમાં ઉતરી. તમે જોજો ભગવાન રાઘવેન્દ્ર સરકાર 18 પદ્મ સેના લઈને યુદ્ધના મેદાનમાં ઉતરેલા, ભગવાન કૃષ્ણ કનૈયો 18 રક્ષણી સેના હામામી બે થઈને અતિની યુદ્ધમાં હતા. એ બધા કોઈ સુરવીર યુદ્ધના મેદાનમાં લડવા જાય, હજારોની સંખ્યામાં એના સૈનિકો હોય બધું હોય, પણ એક જ માં એવી છે ભવન બાપા, એને તમે ચામુંડા કયો, મહાકાળી કયો, મોગલ કયો, પીછળ કયો, કોઈ પણ શક્તિ નામ જુદા જુદા હોય છે પણ તત્વ એક છે. એને માં ચેહર કયો તો એ ભણે, એને માં ભવાની જે કયો, એ તમે બૂટમાં કયો, બહુચરમાં કયો, એ જે શક્તિ છે એ જ્યારે યુદ્ધના મેદાનમાં ઉતરી છે ત્યારે કોઈ સેનાઓને હાથે લીધી નથી હો. એકલી ઉતરી ઘોરનાદ ભોગાટ થાટ ભાઈ અસુર સુધાર ધાર રામની સૌર જાટ રાટ ધાર વાટ ગીષ્ટ ખર લોહ ખડક કર લાટ ખાટ દાદ કોટિકા બાઈ તારો ભેળિયો ઉતારીને ભેટ તે બાંધી. એકવાર તારા સોરુડાની હામી કોઈ મીટ માંડે, તાકાત નથી મીટ માંડે આય ઠેઠ દેત્રોજના પાદરથી માંડીને વિરમ ગામના જાપાહુતીની સેના પડી હતી અને ખાધા કુકડા મારીને ખાધેલા. વર્ષો જાજા નથી થયા મિત્રો, જાજ્યું સદિયું નથી ગયું અને એક કુકડાનું બચલું બચી ગયેલું નાનું એવું હાવ. અને ઈ હવારું 4 વાગે વેલું કેકડે કે કરી અને બોલ્યું, વરખડીના જાળી છે ઘરી ગયું બહુચરમાના, અને કીધું કે માં મારા આખા પરિવારને કુટુંબને આ ખાઈ ગઈ છે સેના બાદશાહની. દેત્રોજા પાદરુથી વિરમ ગામના જાપાહુથી સેના પડેલી હો ને હજારો કુકડા ખાતા, અમારા બધાને ખાઈ ગયા. ઈ કે હું એકલું બચ્યું હવે હું ક્યાં જાઉં માં, આવું કુકડું એની ભાષામાં બચલું બોલ્યું એક બચી ગયું કુકડાનું, માં હું ક્યાં જાઉં, એ કેકડે કે બોલ્યા. અને તેથી પ્રગટ થઈ માં બહુચરે કીધું કે કુકડિયા ભોજન કિયા અને તળિયા તાવાની માય, તેથી મેખારા ઘટમાય તે બોલાવ્યા બેચરા, જેટલા જેટલા મારા બચલાના મારા કુકડાઓને ખાધા છે એના પેટ ફાડીને બહાર નો કાઢું તો હું બહુચરાજી નો કહેવાય, ભલા માણસો માં નો કહેવાય, જેટલા જેટલા એ મારા કુકડાને ખાધા એના પેટ ફાડીને બહાર કાઢું. અને ફાટો કેતા ની આરે પેટ ફાટી ગયા તા બધાયના. એ તાકાત છે, ઈ ભગવતી છે, ઈ શક્તિ છે, ઈ મહાલક્ષ્મી છે. અને એક એટલે ચાર પ્રકારની લક્ષ્મી હું કહેતો હતો. પહેલી મહાલક્ષ્મી કમલાક્ષની થઈને બેહી ગઈ, પછી ક્યાં એવી નથી ગઈ નથી. બીજી લક્ષ્મી છે ને એને સંચળા કહેવાય, સંચળા એને ઘુવડની સવારી છે. એ રાતે આવે ને રાતે જાય, પછી 12માં જાય ને 2 જાય ને 3 જાય ને જ્યાં જાતી હોય ત્યાં જાય, પણ રાતે આવે ને રાતે જાય. એ સંચળા ત્રીજી ચપલા છે, એને બિલીની સવારી, બિલી પગે આવે ને બિલી પગે જાય. આપણે ઘણી વાર નથી કહેતા 50,000 રૂપિયા કેમ વપરાઈ ગયા ખબર ન પડી, આ સંચળામાં ચપલા છે, બિલી સવારી આવે કાંતિજી ભાઈ અને બિલી સવારી એ જાય. પણ ચોથા પ્રકારની લક્ષ્મી છે ને એને શુભ લક્ષ્મી કહેવાય અને એને હાથીની સવારી છે. આવે તોય ધીરે 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 આવે અને જાય તોય આખું ગામ ભાળે એમ જાય. કાંતિજીને સોલંકી પરિવારે ગામ જમાડ્યું, આવો કાર્યક્રમ કર્યો, પ્રોગ્રામ કર્યો, કલાકારોને બોલાવ્યા, બધાય ભાળે દુનિયા એમ આવે અને દુનિયા ભાળે એમ જાય. એવી શુભ લક્ષ્મી જ્યારે હોય ત્યારે સારા કાર્યો થઈ શકે એવું રૂડો આ પુત્ર બધાયનો આ રૂડો કાર્યક્રમ
અને એ કાર્યક્રમમાં મારે વાઘજીભાઈ સરસ રીતે સંચાલન કરે છે, બહુ સારા સાહિત્યકાર છે, એ પણ આપણે મજા કરાવે છે. તમે બધા ફાવે ત્યાં બેઠા છો, આપ ઊભા છો, કદાચ દેખાતું ના હોય તો ઊભા રહ્યું તો એનો વાંધો નહીં, ઠંડી ન લાગે, એકબીજાને અડતા હોય એટલે પગ પગમાં ખંજોળ આવે તો પોતાનો પગ ખંજોળજો, એ જોઈ લેજો જરા, થોડું ગળતી જોવું હોય ને એટલે. હા, એટલે અને બીજું તમને મજા આવે, દુવા છંદ આ બીજે ક્યાંય ત્યાં પડકારો આકલો એવું કરતા રહેજો, એટલે અમને ખબર પડે કે આ દૂધ દોણામાં જાય છે, અમે વાતુના માણસ છીએ, થોડી વાતો એ પડકારો, પૈસા તો હોય તો અપાય ને, કે પડકારો આપણા બાપનો આગવો છે, એમાં ક્યાં કોઈ ભાગ પડવા આવવાનો છે ભલા માણસ. અને મિત્ર ભાઈ બંધે પડકારો કરે એવાને પાસે જ બેસજો, ગબી જેવા મોઢા કરીને રહેતા હોય ને પાડોમાં ન રહેવું, હગુય ન થવું ને ભાઈ બંધે ન કરવા. હા, પૈસો તમારી પાસે યુવાનો એક પણ રૂપિયો હોય તો ચિંતા ન કરતા, હારા માણસો પાસે બેહવાનું ચાલુ કરી દો, હારા માણસ પાસે આ માહોલમાં મંડો બેહવા, 10 વર્ષમાં ક્યાંય એસો ગેરંટી આપું. બાકી તમે કરોડપતિ હો ને અમુક પનોતીઓમાં ઘરી ગયા તો બંગલા ફાર્મ ને ગાડીઓ એ કાર્ય કઈ વેસાય તમને ખબર નહીં પડે, એ જોતા રહેજો પાછા. હા, એટલે આવા વડીલો ને પ્રોગ્રામમાં શું કામે બોલાવે છે, એની ઉર્જા મળે છે. જય હો, વાહ વાહ વાહ, વાહ બાપા પધારો. એટલે કહેવાનો અર્થ મારો એટલો જ છે કે આ સંસ્કૃતિનો પ્રોગ્રામ છે, આ પ્રોગ્રામમાં કોઈ આખી રાતમાં ઉભે વાહડે અહીંથી ચડવાનું નથી, ખળગતી રિંગમાંથી નીકળવાનું નથી. જ્યાં સુધી પ્રોગ્રામ ચાલશે ત્યાંથી સારા ગીતો, દુહા છંદ અને સારી વાતો, માતાઓ બહેનો પણ આ બેઠા છે, સંસ્કૃતિ સભર વાતો લઈ અને અમે જે નીકળ્યા છીએ એ વાતો અમે તમારી આગળ અહીંથી કરવાના છીએ. ફરી ફરીને કહું તો સોલંકી પરિવારે આ પોતાના ગામને આખાને હણગાર્યું છે, આવો જમણવારનો પ્રોગ્રામ કર્યો અને આ ડાયરાનો પછી આમ જુદા જુદા બધા પ્રોગ્રામો પણ રાખ્યા છે. કહેવાનો અર્થ એટલો જ છે કે આપણને પૈસો મળ્યો હોય, આપણને સુખ મળ્યું હોય તો એમાં આખા ગામનો ભાગ, આખા ગામ એમાં આનંદ માણે, એ જે ભાવના છે એ સંસ્કારમાં આવે. અને સંસ્કાર છે ને એ ક્યાંયથી ખરીદવામાં ન આવે, એ એમ ન મળે, સંસ્કારને આવતાય પેટીયું લાગે અને સંસ્કારને જાતાય પેટીયું લાગે. રાતોરાત રૂપિયાવાળું થવાય પણ સંસ્કારી ન થવાય, એનો અર્થ એવો નથી કે રૂપિયાવાળું ન થવું, બહુ જરૂરી છે. એ સબ માયા હે, ઈચ્છા ક્યાં કરે એમ ન હાલે, હવારે આ બધા બિલ ભરવા પડે, બરોબર ને? એટલે યુવાનોને હું તો કહું, તમારી તાકાત એટલો રૂપિયો કમાજો, જેટલી તાકાત હોય એટલો. કોઈ કહેતું હોય કે રૂપિયામાં દોટું ન કાઢો તો એનું માનતા નહીં, એ તો જેને ત્રેવડ લો ને એ એવી વાતો કરે કમાવાની. તમારી તાકાત હોય એટલો કમાજો. આપણે ત્યાં સ્ત્રી સુક્ત ગવાણા છે, સ્ત્રી એટલે લક્ષ્મી, શાસ્ત્રોમાં આના સુક્તો ગવાણા છે, ગીતો ગવાણા છે કે રૂપિયો જરૂરી છે. લક્ષ્મી કમાઓ, તમારી તાકાત હોય એટલો કમાઓ, પણ ધર્મને, રાષ્ટ્રને, દેશને જરૂર પડે ત્યારે બે હાથે વાપરો, એટલે જગદંબા કોઈ દી ખૂટવા ન દે, એ વાત એટલી જરૂરી છે. એટલે આવો સંસ્કારી પરિવાર જ્યારે મળ્યો છે ત્યારે અમને આમ મળી તા ખબર પડી જાય, એક કાકાને જોઈ તો આખા કુટુંબની ખબર પડી જાય, એક મામાને જોઈ તો આખા મોહલની ખબર પડી જાય, ગામનો ચોરો જોઈ તો ગામની ખબર પડી જાય, રીધી સીધી ત્યાં જ બેઠી હોય બધી. અત્યારે ચોરાઓ કરતા બમ્પ ઉપર અમને ખબર પડી જાય. ભવન બાપા, ગામમાં અમે દાખલ થાય ને બમ્પ જોઈ ઠકક દઈને ગાડી બમ્પમાંથી વહી જાય ને, ખબર પડે ગામ હુતેર છે, હોજું છે એમ. અમુક ગામમાં ફોર્ટીનર ઉલળે, ખબર પડે ગામ અજળ લાગે, બમ્પ ઉપર ખબર પડે એવું છે. એટલે હગા વાલા હેતુ મિત્રો સજનો બધા પધાર્યા છે, જમાઈ રાજુ પધાર્યા છે, જો જમાયુના મોટા તેજ કરે એટલે માનું કે આ કુટુંબ સંસ્કારી છે એમ, મજા આવે. માતાઓ બહેનો એ બેઠા છે બધા. એટલે દુહાસનથી શરૂઆત કરું છું, પછી જે મારી પાસે વાતો, થોડું મારી વાતો થોડી વજનદાર હશે પણ તમને મજા આવશે એમાં. હું મનોરંજનનો કલાકાર નથી પણ થોડું ઘણું આત્મરંજન તમને કરાવીશ, એ વાત પાકી છે. અને કાયમ મારા પ્રોગ્રામમાં બોલ્યો છું, અમને અમીરાતની, ખમીરાતની, દેશભક્તિની, મહાપુરુષોની, સુરવીરોની આવી ફરમાઈશો આવે ત્યાંથી પ્રોગ્રામ કરવા છે. અમને જે દી સનેડાની ફરમાઈશ આવે તે ડીઝલ રિક્ષા લઈ લેવી, બાકી પ્રોગ્રામો બંધ, એના માટે નથી બોલતા સાહેબ. અમારા દેશના મહાપુરુષો આવા છે, અમારા દેશની સતી નારીઓ આવી છે, અમારા દેશના ભક્તો આવા છે, સુરવીરો આવા છે. ઘણી વાર બોલ્યો છું કે એવો વખત આવશે તો સ્ટેજથી નીચે ઉતરી જવાની તૈયારી રાખશું, પણ બોલવામાં અમારા સ્તરમાં કોઈ દી નીચે નહીં ઉતરી, એની તમને ગેરંટી આપી છે, અહીંથી ગેરંટી આપી છે. સોના એકવાર પિત્તળને કીધેલું, પિત્તળ તું તો બહુ ઉજળું છો, પિત્તળ કે એટલે તો તને કહું છું, સોના મારી યારે તું ભળી જા અને તારી યારે ભેળવી લે, સોના તારું વજન વધી જાય ને જળકાટે વધી જાય, પિત્તળ કે છે સોનાને. ત્યારે સોનાએ કીધું, તારી યારે હું ભળી જાઉં તો મારો જળકાટ વધી જાય ને વજને વધી જાય,
પણ મારું વલું મારું કેરેટ ઘટી જાય, કાંઈ જળકાટને વજન વધારવા કેરેટ થોડા ઘટાડાઈશ ભલા માણસ. હું કોણ છું, મારું મહાળ કોણ, મારી પરંપરા કોણ, એ બહુ મોટી વસ્તુ છે. અને એ હશે તો ખુમારી રહે, અને ખુમારી હશે તો તમારી પાસે બધું આવશે ભલા માણસ. આ દેશ ખુમારીનો દેશ છે ભલા માણસ. હા, અને એવા જ્યારે ભાઈને મને થોડું નામ આપો તો સારું, દીકરાનું જે જન્મ થયું એમનું નામ પાડ્યું હોય તો એનું, એમના પિતાશ્રીનું, દાદાનું નામ તો ખબર છે, એ બે નામ આપજો તો મારે એકાદ આલરડામાં હું કડી પછી આગળ જતા ગાય.